નમસ્કાર, સ્વાગત આપનું. આપ જોઈ રહ્યા છો સમાચાર સુપર ફાસ્ટ. કોઈપણ આધાર પુરાવા વિના આખી સરકારને કૌભાંડી અને ભ્રષ્ટાચારી ચીતરનારા સરકારી અધિકારી અનિલ પટેલને તાત્કાલિક અસરથી મુખ્યમંત્રીએ સસ્પેન્ડ કર્યા છે. ત્યારે રાજ્યના જ સરકારી વિભાગમાં અંદરખાને કાગારોળ છે કે ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનાર અધિકારીને જ સસ્પેન્શન શા માટે? અમદાવાદમાં ચાલી રહેલા બીબીપીના રાષ્ટ્રીય અધિવેશનમાં ભાગ લેવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પહોંચ્યા. તેમણે સંબોધનમાં એબીવીપીની પ્રશંસા કરી. એબીવીપીની વિચારધારાનો વ્યાપ ખૂણે ખૂણે પહોંચ્યો હોવાનું તેમણે કહ્યું. લોકતંત્ર માટે વિદ્યાર્થી પરિષદે ઘણો સંઘર્ષ કર્યો છે. એબીવીપીના 64મા અધિવેશનમાં ઉપસ્થિત રહેવા માટે આજે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પહોંચ્યા, તો સાથે કોંગ્રેસના નેતા અહેમદ પટેલ અને અર્જુન મોઢવાડિયા પણ પહોંચ્યા. ઉપરાષ્ટ્રપતિ સાથે રાજ્યપાલ ઓપી કોહલી, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ હાજર રહ્યા. અહેમદ પટેલ ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેમણે સિનિયર નેતાઓની નારાજગી વિશે પ્રતિક્રિયા આપી કે ઘર હોય તો વાસણ ખખડે પણ ખરા, પરંતુ હાલ કોઈ નારાજગી નથી, પાર્ટીમાં સબ સલામત છે. બીજી તરફ તેમણે પૂર્વ પીએમ મનમોહનસિંહ પર આવી રહેલી ફિલ્મ મામલે પ્રતિક્રિયા આપી કે ભાજપ પાસે રૂપિયા વધારે છે અને તે આવી ફિલ્મો પાછળ રૂપિયાનો દુરૂપયોગ કરે છે, ત્યારે આવી ફિલ્મો તો આવે ને જાય, તેનાથી કોંગ્રેસને કોઈ ફેર નથી પડતો. બીએસ હોસ્પિટલના ખાનગીકરણ મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પત્ર લખ્યો, તેમાં વીએસ હોસ્પિટલના ભોગે નવી હોસ્પિટલ બનાવાય તે યોગ્ય ન હોવાનું કહેવાયું છે. સરદાર પટેલના સપનાને સાકાર કરવા આ હોસ્પિટલનું નિર્માણ કરાયું હતું, જેમાંથી હવે પથારીઓ ઓછી કરવાનો નિર્ણય યોગ્ય નથી. આ મુદ્દે સરકાર થોડું ધ્યાન આપે. સાબરકાંઠામાં કોંગ્રેસની સભામાં વાહન ચાલકોને રૂપિયા આપવામાં આવ્યા. કોંગી કાર્યકર્તાઓ રૂપિયા આપતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. આ લોકો વાહન દીઠ રૂપિયા 400 આપી રહ્યા છે. અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને એક પરિપત્ર લખ્યો છે. ટ્યુશન યા શિક્ષકો સામે તેમાં લાલ આંખ કરાઈ છે. આ પરિપત્રમાં તમામ ગ્રાન્ટેડ નોન ગ્રાન્ટેડ શાળાઓને તાકીદ કરાઈ છે કે ખાનગી ટ્યુશન કરતા જો કોઈ શિક્ષક ધ્યાન પર આવશે તો તેમની સામે પગલાં લેવાશે. ગુજરાતમાં લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થતાં પરીક્ષા રદ કરાઈ અને આ પરીક્ષા રદ કરાયા પછી તે ફરીથી 6 જાન્યુઆરીએ લેવાશે. આ પરીક્ષાને લઈને હજારો વિદ્યાર્થીઓ મૂંઝવણમાં છે, કારણ કે આ જ દિવસે એ જ સમયે રેલવે પોલીસ ફોર્સની પરીક્ષા પણ છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે હજારો પરીક્ષાર્થીઓ રેલવેની પરીક્ષા આપવા માટે છેલ્લા ઘણા મહિનાથી મહેનત કરી રહ્યા છે. પરીક્ષા ફી પેટે 500 રૂપિયા પણ તેમણે ભર્યા, ત્યારે આ પરીક્ષાની તારીખે જ એલઆરડીની પરીક્ષા આવતા તેમની મહેનત પર પાણી ફરી વળ્યું છે. જૂનાગઢના ચોરવાડના ઘુમલી ગામમાં વિદ્યાર્થીને ઢોરમાર માર્યાની ફરિયાદ થઈ છે. વિદ્યાર્થીને પરીક્ષામાં ઓછા માર્ક્સ આવતા તેને ઢોરમાર માર્યો. અંકુર એજ્યુકેશન ગ્રુપ સ્કૂલની શિક્ષિકાએ આ માર માર્યો છે. અમદાવાદમાં ઉદગમ સ્કૂલમાં વાલીઓ અને સંચાલકો વચ્ચેનો ગજગ્રાહ અટકવાનું નામ નથી લઈ રહ્યો. ઉદગમ સ્કૂલની ફી કમિટીએ ફાઇનલ ફી નક્કી કરી છે, પરંતુ સ્કૂલે નક્કી કરેલી ફીના ચેક માંગવામાં આવતા વિવાદ થયો. વાલીઓએ સૂત્રોચ્ચાર કરી સ્કૂલ બહાર વિરોધ નોંધાવ્યો. સુરેન્દ્રનગરમાં કૃષ્ણનગર પીવાના પાણીની મેઇન લાઇનમાં ભંગાણ થયું, જેના કારણે હજારો લીટર પાણી વેડફાઈ ગયું. પાઇપલાઇનથી જોરાવરનગર અને રતનપર તરફ લોકોને પાણી પહોંચાડવામાં આવે છે. અંબાજીમાં પાણીની સમસ્યા વધુને વધુ વિકટ બની રહી છે. સ્થાનિકોમાં તેને કારણે ભારે રોષ. લાંબા સમયની પાણીની સમસ્યાથી ત્રાસેલી મહિલાઓએ માટલા લઈને અંબાજી ગ્રામ પંચાયત કચેરીમાં માટલા ફોડી નોંધાવ્યો વિરોધ. સરપંચ હાય હાયના નારા પણ લગાવ્યા. મહિલાઓની રજૂઆત હતી કે તેમને માત્ર 5 મિનિટ પાણી અપાય છે. 4 મહિનાથી તેઓ પાણીની તંગી સહન કરી રહી છે. મહિલાઓના હોબાળાને કારણે ગ્રામ પંચાયતના સેક્રેટરી બહાર દોડી આવ્યા. તેમણે કહ્યું, ચોમાસું નબળું હોવાથી હેડપંપ અને કૂવાના તળ નીચે ગયા છે.
જે પાણી 6 કલાક ચાલતું હતું તે માત્ર હવે 2 કલાક જ આવે છે અને હાલ નવા હેડપંપની માંગ કરાઈ છે. નવા કૂવાનું ખોદકામ ચાલુ છે, તેમાં પાણી મળશે તો સમસ્યાનો નિકાલ આવશે. શિયાળામાં જ આ હાલ હોય તો ઉનાળામાં મોટી સંખ્યામાં સમસ્યા સર્જાવાના એંધાણ અત્યારથી દેખાઈ રહ્યા છે. પંચમહાલની વધુ એક પ્રાથમિક શાળા મધ્યાહન ભોજનને લઈને વિવાદમાં છે. વેજલપુર પ્રાથમિક શાળામાં સડેલી તુવેરદાળમાંથી બનાવેલું ભોજન બાળકોને પીરસવામાં આવ્યું. સડેલી તુવેરદાળના પેકેટનો વીડિયો સામે આવતા પ્રાથમિક શાળાના સંચાલકોની કરતૂત સામે આવી છે. તુવેરદાળ સડી ગઈ છે તેવું વીડિયોમાં દેખાઈ રહ્યું છે. મધ્યાહન ભોજન સંચાલિકાના ધ્યાન પર આ બાબત આવતા તેણે તુવેરદાળમાંથી મધ્યાહન ભોજન બનાવવાની પરવાનગી આપી. એટલું જ નહીં, માસૂમ ભૂલકાઓને આ ભોજન પીરસવામાં પણ આવ્યું. મધ્યાહન ભોજન સંચાલિકાએ એમ કહ્યું કે અવારનવાર આ પ્રકારની સડેલી દાળ આવતી રહે છે. વાપી જીઆઈડીસીના થર્ડ ફેઝમાં કેમિકલ ભરેલા એક ટેન્કરનો વાલ્વ લીક થતા ગેસ નીકળી રહ્યો છે, જેના કારણે અફરાતફરી મચી. અન્ય કંપનીના કર્મચારીઓએ આવીને ગેસ લીકેજ બંધ કર્યું. ગુજરાત યુનિવર્સિટી ખાતે નવા ઉદ્યોગ સાહસિકો માટે એક પરિષદનું આયોજન કરાયું. પરિષદમાં ટ્રેડિશનલ ધંધા રોજગાર સિવાયના વિષયો પર ચર્ચા કરાઈ. ખેતી, સરકારી નોકરી, પારંપરિક રોજગાર સિવાય કઈ નવી તકો ઉભી થઈ શકે છે તેના પર ચર્ચા આયોજિત કરાઈ. ભાવનગરના મહુવા યાર્ડમાં ડુંગળીના ભાવનો કકળાટ શરૂ થયો છે. પ્રતિ વર્ષની જેમ ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા, જેથી ખેડૂતો પરેશાન છે. મોંઘુ બિયારણ, ટ્રાન્સપોર્ટેશન, મજૂરી સહિતનો જે ખર્ચ છે કરનારા ખેડૂતોને 20 કિલો ડુંગળી રૂપિયા 200-250 સુધી વેચવી પડે છે. બજાર સમિતિમાં રૂપિયા 50-100 રૂપિયામાં ડુંગળી વેચાઈ રહી છે, જેથી ખેડૂતોને 50% વધુની નુકસાની ભોગવવી પડે છે. ખેડૂતોએ માંગ કરી છે કે સરકાર તેમને સહાય કરે. રાજ્યમાં હાલ ડુંગળીની મબલખ આવક છે. ડુંગળીની આવક સામે જાવક નથી થઈ રહી. જગતનો તાત પરેશાન છે. ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ નથી મળી રહ્યા. ભાવનગરમાં ખેડૂતોને ડુંગળી રડાવી રહી છે. ભાવનગર જિલ્લો પૂના બાદ ગુજરાતનો પ્રથમ એવો જિલ્લો છે કે જે ડુંગળીના ઉત્પાદનમાં અગ્રેસર છે, પરંતુ 2016થી ખેડૂતો ડુંગળીમાં રડી રહ્યા છે. સરકારે કિલોએ 1 રૂપિયો એટલે કે 1 × 50 રૂપિયાની જાહેરાત કરી, જેમાં મહુવા સિવાય પાલીતાણા, ભાવનગર અને તળાજાના ખેડૂતોને સહાયનો લાભ નથી મળ્યો. ત્યારે હવે ખેડૂતો સરકાર પર આરોપ લગાવી રહ્યા છે કે સહાયના નામે માત્ર લોલીપોપ સરકાર આપે છે. અરવલ્લીના ખેડૂતો બટાકામાં સારો ભાવ મળવાની આશાએ બટાકાના વાવેતર તરફ વળ્યા, પરંતુ ચાલુ વર્ષે ખેડૂતોની આ આશા ઠગારી નીવડી શકે છે. બટાકાનું વાવેતર 1300 હેક્ટરમાં થયું છે. ગત વર્ષે સમગ્ર સિઝન દરમિયાન જિલ્લામાં 21,300 હેક્ટર જમીનમાં બટાકાનું વાવેતર થયું હતું. બીજી બાજુ ગત વર્ષે ઉત્પાદિત થયેલ 1,00,000 કટ્ટા અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના 66 કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહિત કરી રખાયા છે, જેનો સારો ભાવ મળવાની આશા રાખી ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. તેવામાં ચાલુ વર્ષે બટાટાનું નવું ઉત્પાદન બજારમાં આવશે ત્યારે ભાવ ગગડી જશે અને ખેડૂતોને રાતા પાણીએ રડવું પડશે. જામનગરના બેડેશ્વર વિસ્તારમાં કાચા મકાનમાં રહેતા 18 પરિવારો બેઘર બન્યા. હવે તેમની વાહરે ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટર આવ્યા છે. મનપા દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું હતું, જેમાં આ 18 પરિવારના કાચા મકાનો પણ તોડી પડાયા હતા. 2 મહિલા કોર્પોરેટર દ્વારા મેયર કાર્યાલય બહાર ધરણા કરવામાં આવ્યા હતા, જેમાં બેઘર બનેલા પરિવારો પણ જોડાયા હતા અને પોતાને ઘર મળે તેવી તેમણે માંગ કરી હતી. પાટણના વારાહી ગામમાં અસામાજિક તત્વોએ અમુક કોમના લોકોને પરેશાન કરવાનું શરૂ કર્યું છે, ત્યારે આ સમાજના લોકો પોતાની કર્મભૂમિ, જન્મભૂમિ છોડવા મજબૂર બન્યા છે. અરવલ્લીમાંથી અસામાજિક તત્વો સામે પ્રતિક્રિયા સામે આવી રહી છે. અરવલ્લી હિન્દુ યુવા વાહિનીના કાર્યકર્તાઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. તંત્રને લેખિતમાં અરજી કરાઈ.
હિન્દુ યુવા વાહિનીના કાર્યકર્તાઓએ રાજ્યભરમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી. અરવલ્લીના મોડાસામાં દોલપુર ગામમાં લોકોએ કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર આપ્યું. ગામ લોકોનો આરોપ છે કે 3 મહિનાથી સસ્તા અનાજની દુકાનમાંથી ચોખા ખાંડ કેરોસીનનો જથ્થો તેમને નથી મળી રહ્યો. સસ્તા અનાજની દુકાનના સંચાલક ગેરવહીવટ કરી રહ્યા છે. દોલપુર ગામમાં જુદા જુદા સમાજના 300 પરિવારો છે. આ તમામને કેટલાક સમયથી સસ્તા અનાજનો જથ્થો ન મળતા તેઓ મુશ્કેલીમાં છે. અમદાવાદના દેત્રોજમાં ડાંગરવા ગામના લોકોએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું. ગામમાંથી વૃક્ષો કાપી નખાતા 25થી વધુ લોકો દેત્રોજ પ્રાંત કચેરી બહાર ઉપવાસ પર ઉતર્યા. સ્વાગત આપનું, આપ જોઈ રહ્યા છો સમાચાર સુપર ફાસ્ટ. અમદાવાદના એસજી હાઈવે પર આવેલ ગણેશ મેરેડિયનમાં અચાનક જ આગ લાગી અને નાસભાગ મચી ગઈ. ફાયર બ્રિગેડને જાણ થતાં 3 ફાયર ફાઈટરની મદદથી આગને ઓલવવામાં આવી. ગણેશ મેરેડિયનના સી બ્લોકમાં ઇલેક્ટ્રિક ડગ ખુલ્લું હોવાથી આ આગ લાગી. આસપાસનો કચરો આગ માટે કારણભૂત બન્યો. વલસાડના માછીવાડ વિસ્તારમાં આવેલ એક મકાનમાં આગ લાગી ગઈ. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. ફાયર ફાઈટરની ટીમે આગને ઓલવી. વલસાડ સરી ગામની જીઆઈડીસીની એક કંપનીમાં આગ લાગી. જીઆર ફાઈબરની કંપનીમાં ભીષણ આગ લાગી. 2 ફાયર ફાઈટરની ટીમ આગને ઓલવવા માટે પહોંચી હતી. બનાસકાંઠાના પાલનપુરમાં ગુરૂનાનક ચોક વિસ્તારમાં ગાડીમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી ગઈ. લોકોએ પાણીનો મારો ચલાવી આગને ઓલવી. સુરતમાં 2 બાળકો હાઈટેન્શન વાયરને અડી જતા દાઝી ગયા. પતંગ ચગાવવા સમયે આ ઘટના બની હતી. દોરો લાઇનના વાયરમાં ફસાઈ ગયા પછી વાયર બાળકો પર તૂટી પડતા તેમને કરંટ લાગ્યો હતો. આયન વાનખેડે અને હિમાંશુ દાસ નામના આ બંને બાળકો સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા. 7 થી 8 વર્ષના આ બંને બાળકોને હાઈટેન્શન લાઇનના વાયરનો કરંટ લાગતા પરિવારજનો ચિંતિત છે. બંને ભાઈઓમાં આયનની ઉંમર 8 વર્ષ છે, હિમાંશુની ઉંમર 7 વર્ષની છે. સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવના નાગવા બીચમાં ડૂબેલા રાજકોટના 2 વિદ્યાર્થીઓની ભાળ હજુ સુધી નથી મળી. જવાહર શિશુ વિહાર માધ્યમિક શાળાના 2 વિદ્યાર્થીઓ લાપતા થયા. શાળાના શિક્ષકો 107 વિદ્યાર્થીઓને લઈ દીવના પ્રવાસે ગયા હતા. મોટાભાગના વિદ્યાર્થીઓ દીવના નાગવા બીચમાં નાહવાની મોજ માણવા દરિયામાં ડૂબકી લગાવી રહ્યા હતા. તે સમયે એકાએક મોજું આવતા પ્રીત અને અજય નામના 2 વિદ્યાર્થીઓ ડૂબવા લાગ્યા હતા. શોધખોળ બાદ પણ વિદ્યાર્થીઓ ન મળતા વાલીઓને જાણ કરાઈ. વાલીઓ રાજકોટથી દીવ પહોંચે તે પહેલા જ પ્રવાસમાં આવેલા અન્ય વિદ્યાર્થીઓ અને શિક્ષકો દીવથી જતા રહેતા વાલીઓમાં નારાજગી હતી. બીજી તરફ 20 કલાક જેટલો સમય વીતી જવા છતાં હજુ સુધી વિદ્યાર્થીઓનો કોઈ પત્તો ન લાગતા દીવ પહોંચેલા વિદ્યાર્થીઓના પરિવારજનો કલ્પાંત કરી રહ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક બાંગ્લાદેશી આતંકવાદીની ધરપકડ કરી છે. આતંકવાદી આઝમ શમ્સુ શેખ અન્સારુલ્લાહ બાંગ્લા ટીમ નામના આતંકી સંગઠન સાથે સંકળાયેલો હતો. તેને બાંગ્લાદેશમાં 4 લોકોની હત્યા કર્યાનો ખુલાસો થયો છે. તેણે 2 યુવકનું મર્ડર કરી પોતાના ઘરની બહાર કમ્પાઉન્ડમાં તેમના મૃતદેહને દાટી દીધા હતા. હત્યા પછી પોલીસ જ્યારે આરોપીની શોધખોળ કરતી તેવા સંજોગોમાં તે ગુજરાતમાં આવીને રહેતો હતો. અમદાવાદના વટવામાંથી તેનું આધાર કાર્ડ પણ મેળવ્યું હતું. તે ભરૂચમાં પણ રહી ચૂક્યો છે અને તે ભરૂચનો રહેવાસી હોવાના દસ્તાવેજ પોલીસને મળ્યા છે. તેને દસ્તાવેજ બનાવી આપનાર શખ્સ અંગે પણ ખુલાસો થયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાંગ્લાદેશી સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો. સ્થાનિક બાંગ્લાદેશી પોલીસે તેના ઘર બહારથી નરકંકાલ મેળવ્યા છે. વડોદરામાં છે ચેઇન સ્નેચિંગ કરતી ટોળકીનો તરખાટ. 1 કલાકમાં 4 મહિલાઓના ગળામાંથી ચેઇન તોડી ટોળકી ભાગી ગઈ. પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.
રાજકોટમાં આજી નદીના પટમાંથી બાળકનું માથું મળવા મામલે હવે પોલીસે મૃત બાળકનો સ્કેચ જાહેર કર્યો છે. બાળકનું માથું મળ્યાના ઘણા દિવસ વીતી ગયા છતાં બાળકની ઓળખ નથી થઈ શકી. અરવલ્લીમાં 31 ડિસેમ્બરની ઉજવણી કરવા માટે બુટલેગર સક્રિય થયા છે. અરવલ્લીના જાબ ચિતારીયામાંથી પોલીસે ઘરમાં અને ખેતરમાં દરોડા પાડી વિદેશી દારૂ સહિત 9.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે શામળાજી અને મોડાસામાંથી પણ વિદેશી દારૂ પકડ્યો છે. સીએનજી રિક્ષાની સીટ નીચે સંતાડીને વિદેશી દારૂ લઈ જવાતો હતો. પોલીસે રિક્ષા ચાલકની અટકાયત કરી છે. એક વ્યક્તિ ફરાર થઈ ગયો છે. બારડોલીમાં બસ ડેપોમાં બસમાંથી વિદેશી દારૂ પકડાયો. બારડોલીથી શિરડી તરફ બસમાં સ્કૂલ બેગમાં વિદેશી દારૂ ભરીને જતા 3 આરોપીની અટકાયત કરવામાં આવી. ડેપો મેનેજરે તેમને પોલીસને હવાલે કર્યા. આરોપી પાસેથી કુલ 15,000નો મુદ્દામાલ જપ્ત કરાયો. અમદાવાદમાં સીઆઈડી ક્રાઇમે નેશનલ હાઈવે પર ડીઝલ અને પેટ્રોલની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો. ડીઝલ પેટ્રોલ ચોરીનું આ કૌભાંડ સુરત નેશનલ હાઈવે નંબર 8 પરથી પકડાઈ ગયું, જેમાં 2 આરોપીની ધરપકડ કરાઈ, જ્યારે હજુ પણ 3 લોકો વોન્ટેડ છે. બનાસકાંઠાના અસરગ્રસ્ત વિસ્તારમાં સહાયના નામે ભ્રષ્ટાચાર થયો છે. દિયોદરના રાટીલા ગામે સહાયના ફોર્મ ભરવા મામલે ભ્રષ્ટાચાર થયો. ગ્રામ પંચાયતમાં ફોર્મ મળે તેની જગ્યાએ ઝેરોક્સની દુકાનમાં આ ફોર્મ મળી રહ્યા છે 200 રૂપિયામાં. અમદાવાદમાં હિટ એન્ડ રન કેસમાં આરોપી રહી ચૂકેલ વિસ્મય શાહ દારૂની મહેફિલ માણતો પકડાયો હતો. વિસ્મય શાહ સહિત 5 આરોપીઓના જામીન નામંજૂર થયા છે. ગાંધીનગર સેશન્સ કોર્ટે આ નિર્ણય કર્યો. મુંબઈ ઇન્ટરસિટીમાં પાસ હોલ્ડર મહિલાની દાદાગીરીનો વીડિયો વાયરલ થયો છે. પાસ હોલ્ડર મહિલાઓ બેસવાની સીટ પર સૂઈ રહી છે. નાના બાળકો સાથે અન્ય મહિલાઓ દ્વારા બાથરૂમ પાસેની જગ્યામાં બેસવાનો સહારો લેવો પડે છે, તો અન્ય મહિલાઓએ આરોપ લગાવ્યો કે પાસ હોલ્ડર મહિલાઓ તેમને માર પણ મારે છે. અમદાવાદમાં ભારે પવન ફૂંકાતા ઠંડીનું જોર વધી રહ્યું છે. અમદાવાદવાસીઓ વહેલી સવારે રિવરફ્રન્ટ પર કસરત કરી ઠંડીમાંથી રાહત મેળવી સ્વાસ્થ્ય બનાવી રહ્યા છે. સુરતમાં કડકડતી ઠંડી વચ્ચે હજારો મહિલાઓએ મેરેથોનમાં ઉત્સાહભેર ભાગ લીધો. વહેલી સવારે રન વરાછા મહિલા મેરેથોનનું આયોજન કરાયું. 2, 4 અને 8 કિલોમીટર એમ 3 પ્રકારની આ દોડનું આયોજન કરાયું હતું. પોરબંદરમાં કોસ્ટ ગાર્ડ દ્વારા હાફ મેરેથોનનું આયોજન કરાયું, જેમાં અંદાજે 2,500થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો. અલગ અલગ 4 કેટેગરીમાં યોજાયેલી આ દોડમાં કોસ્ટગાર્ડના અધિકારીઓ અને જવાનો પણ જોડાયા હતા. 31 ડિસેમ્બરને લઈને તમામ બોર્ડર પર સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. દાહોદથી નજીક મધ્યપ્રદેશ અને રાજસ્થાન સરહદને લઈને કડક બંદોબસ્ત છે. અન્ય રાજ્યોમાંથી દારૂ ઘૂસાડવામાં ન આવે તેને લઈને પૂરી તકેદારી રાખવામાં આવી રહી છે. ગીર સોમનાથમાં સિંહ પરિવાર જંગલ વિસ્તારમાં એક પશુનું મારણ કરી ચૂક્યો છે, ત્યારે મેજબાની માણતા સિંહ પરિવારના દ્રશ્યો કેમેરામાં કેદ થયા. શિકારની લાલચમાં સિંહ પરિવાર જંગલ છોડી શહેરી વિસ્તારમાં આવ્યો હતો. ગીર સોમનાથના વેરાવળ નજીક તાતીવેલા ગામે સિંહધાર વિસ્તારમાં એક ખેડૂતના શેડમાં દીપડો ઘૂસી ગયો. વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યો. દીપડાને પાંજરે પૂરવાની કવાયત શરૂ કરાઈ છે. ગુજરાત માટે મહત્વના એવા મેટ્રો રેલવે પ્રોજેક્ટનું કામ પ્રગતિમાં છે. અમદાવાદ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટના પ્રથમ 3 કોચ કચ્છ પહોંચ્યા છે. સાઉથ કોરિયાથી જહાજ મારફતે આ 3 ટ્રાયલ કોચ મુંદ્રા બંદરે પહોંચ્યા. મેટ્રો પ્રોજેક્ટના એમડી આઈપી ગૌતમે જણાવ્યું કે એક મેટ્રો ટ્રેનમાં 900 મુસાફરો મુસાફરી કરી શકશે. એક કોચમાં 300 મુસાફરો બેસી શકે તેવી વ્યવસ્થા છે. 10 વર્ષ પછી 6 કોચ કરવાની વિચારણા ચાલી રહી છે. એક કોચની કિંમત આશરે 10,50,00,000 રૂપિયા છે. 32 મેટ્રો ટ્રેનની જરૂર પડશે. સાંકડા રોડને કારણે પ્રોજેક્ટમાં વિલંબ થઈ રહ્યો છે. લોકો માટે પ્રોજેક્ટ ખુલ્લો મુકતા 2 થી 3 મહિના થશે. 15 જાન્યુઆરી બાદ ટ્રાયલ શરૂ થશે.
ઔરંગાબાદમાં નક્સલવાદીઓએ તાંડવ મચાવ્યો. દેવના ગોદામ વિસ્તારમાં નક્સલવાદીઓએ હુમલો કરી ચાર બસમાં આગ ચાંપી દીધી. નક્સલવાદીઓએ કરેલા ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થયું. આ ઘટનાને અંજામ આપી નક્સલવાદીઓ ભાગી ગયા. સીઆરપીએફ અને જિલ્લા પોલીસે આખા વિસ્તારમાં તપાસ હાથ ધરી છે. ઉત્તરપ્રદેશના ગાઝીપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાંથી પરત ફરી રહેલા પોલીસ કર્મચારીઓ પર પથ્થરમારો થયો, જેમાં એક કોન્સ્ટેબલનું મોત થઈ ગયું. પથ્થરમારાનો આરોપ નિષાદ પાર્ટીના કાર્યકર્તાઓ પર લગાવાઈ રહ્યો છે. વડાપ્રધાનના કાર્યક્રમને લઈને કેટલાક નેતાઓની અગાઉથી જ અટકાયત કરી લેવાઈ હતી. પથ્થરમારાની આ ઘટના નોનહરા પોલીસ સ્ટેશન વિસ્તાર આસપાસ બની. કરીમુદ્દીન પોલીસ પ્રદર્શનકર્તાઓને સમજાવવા ગઈ હતી, પરંતુ ઉલટાનું પોલીસ કર્મચારીઓએ ઈંટ અને પથ્થરોથી હુમલો કરી દીધો, જેમાં એક પોલીસ કર્મચારીનું મોત થયું. ચાર જેટલા પોલીસ કર્મચારી ઘાયલ થયા છે. આજે 75 રૂપિયાનો સિક્કો જાહેર થશે. આ સિક્કા પર નેતાજી સુભાષચંદ્ર બોઝની તસવીર હશે. સરકારે મંગળવારે જાહેરાત કરી હતી કે તેઓ નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા પહેલીવાર પોર્ટ બ્લેરમાં તિરંગો લહેરાવવાની 75મી વર્ષગાંઠની યાદરૂપે 75 રૂપિયાનો સ્મારક સિક્કો લોન્ચ કરશે. જમ્મુ કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળોએ ચાર આતંકવાદીઓનો ખાતમો બોલાવ્યો છે. હાઝીન રાજપોરા વિસ્તારમાં 2-3 આતંકીઓ છુપાયા હોવાની માહિતીના આધારે કાર્યવાહી કરાઈ હતી. ભારતના પ્રવાસે પહોંચેલ ભૂટાનના પ્રધાનમંત્રીએ પીએમ નરેન્દ્ર મોદી સાથે બેઠક કરી હતી અને આ બેઠકમાં રક્ષા ક્ષેત્ર, અવકાશ, ગ્રીન એનર્જીના વિવિધ ક્ષેત્રે સમજૂતી કરવામાં આવી. મુલાકાત બાદ પ્રધાનમંત્રી મોદીએ મહત્વની જાહેરાત કરતા કહ્યું કે ભારતે ભૂટાનને 4,500 કરોડ રૂપિયાની આર્થિક મદદ કરવાનો નિર્ણય કર્યો છે. રશિયાએ હાઇપરસોનિક મિસાઇલ એવનગાર્ડ પ્રણાલી તૈનાત કરવાની તૈયારી કરી છે. રશિયાએ 2 દિવસ પહેલા તેનું દક્ષિણ પશ્ચિમ વિસ્તારના ડોમરાવસ્કી એરબેઝથી સફળ પરીક્ષણ કર્યું. રશિયાની આ તૈયારીથી અમેરિકામાં ફફડાટ છે, તો ચીન પણ દહેશતમાં છે. અમેરિકી સૈનિકોને મળવા ટ્રમ્પ અચાનક ઇરાક પહોંચી ગયા, જ્યાં તેઓ અમેરિકી સૈનિકોને મળી તેમનામાં જોમ પૂરતા દેખાયા. ઉપરાંત ટ્રમ્પે સીરિયાથી સૈનિકોને પરત બોલાવવાના તેમના નિર્ણયનો બચાવ કરતા કહ્યું કે અમેરિકાએ દુનિયાની રખેવાળી કરવાનો ઠેકો નથી લીધો. આફ્રિકી દેશ સુદાનમાં બ્રેડનો ભાવ વધી ગયો છે. 3 ગણો ભાવ વધારો થતા લોકો રસ્તા પર ઉતરી આવ્યા. સરકાર સામે ભડકી ઉઠેલી હિંસામાં ગત 1 સપ્તાહમાં 19 લોકોના મોત થઈ ચૂક્યા છે. સરકારે હિંસા પર કાબૂ મેળવવાના પ્રયત્ન શરૂ કર્યા છે. બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણી પહેલા હિન્દુ સમુદાયના ઘરમાં આગ ચાંપવાનો મામલો સામે આવ્યો. 1 સપ્તાહમાં આ 3જી ઘટના છે હિન્દુ સમુદાયના કોઈ મકાનને આગ ચાંપવામાં આવી હોય. પીડિતોના જણાવ્યા મુજબ તેમના ઘરો પર પેટ્રોલ નાખી સળગાવી દેવામાં આવ્યા. ન્યૂયોર્કના એક વર્તમાનપત્રમાં છપાયેલી એક ખબર મુજબ પાકિસ્તાની વાયુસેના અને ચીનના એક અધિકારી આ ગુપ્ત પ્રસ્તાવને અંતિમ રૂપ આપવા માટે તૈયાર છે. જોકે ચીને ગત સપ્તાહમાં આ રિપોર્ટને ખોટો ગણાવી ફગાવી દીધો હતો. ઉત્તર કોરિયા છેડી ચૂકેલી હજારો લોકોના ખાનગી ડેટા લીક થયા છે. દક્ષિણ કોરિયા યુનિફિકેશન મંત્રાલયના જણાવ્યા અનુસાર આ ડેટા દક્ષિણ કોરિયાના પુનર્વાસ કેન્દ્રનું એક કમ્પ્યુટર હેક થયા બાદ લીક થયા. પાકિસ્તાન સરકારે ગુરુવારે પૂર્વ રાષ્ટ્રપતિ અને પાકિસ્તાન પીપુલ્સ પાર્ટીના સહ અધ્યક્ષ આસિફ અલી ઝરદારી અને તેના 171 અન્ય લોકોને દેશ છોડવા પર બેન લગાવ્યો છે. આ તમામ સામે મની લોન્ડરિંગના મામલામાં સુપ્રીમ કોર્ટના આદેશ પર તપાસ ચાલી રહી છે.